फर्टिलाइजर संचालित शाला में डीओ नो लेटर होवा छता पदमला गाम नी बे विद्यार्थिनीओने शाला में प्रवेश नहीं मळता परिवारजनोए जिला शिक्षण अधिकारी नी कचेरी बहार भूख हड़ताल पर बेसवानो वारो आव्यो हतो। वडाप्रधान नरेन्द्र मोदी ना बेटी बचाओ बेटी पढ़ाओ अने राज्य सरकार ना परिपत्र नी ठेकड़ी उड़ाड़ती शहर नी शालाओ बेफाम बनी रही छे। शहर ना पदमला गाम में रहता दीपकसिंह वीरपुरा नी बे दीकरीओ ने पदमला गाम नजीक आवेल फर्टिलाइजर कंपनी संचालित शाला में धोरण 9 में प्रवेश मेळवा माटे शिक्षण अधिकारी नी कचेरी ना धरण धक्का खावा पड्या हता। त्यारबाद शाला में प्रवेश आपवा अंगेनो जिल्ला शिक्षण अधिकारी नो पत्र मळ्यो हतो। फर्टिलाइजर शाला द्वारा जिल्ला शिक्षण अधिकारी ना पत्र नी पण अवगणना करवामां आवी हती अने बन्ने दीकरीओ ने विला मोड़े पाछा फरवू पड्यु हतु। शाला संचालकोना ઉદ્ધત વર્તનથી હતાશ થયેલા પરિવારે આજરોજ કારલીબાગ વિસ્તાર સ્થિત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ ભૂખ હડતાલ પર બેસવાની ફરજ પડી હતી। ભૂખ હડતાલ પર બેસેલી બંને દીકરીઓને પ્રવેશ અપાવવા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી, જે રજૂઆતને લઈ શિક્ષણ અધિકારીએ બંને દીકરીઓને ફર્ટિલાઇઝર સ્કૂલમાં પ્રવેશ આપ્યો હતો અને ભૂખ હડતાલ પર બેસેલા બંનેને પારણા કરાવ્યા હતા। અમે લોકો છેલ્લા 3 તારીખથી જીએસએમસી સ્કૂલની અંદર એડમિશન મેળવવા માટે ધોરણ 9માં જે અમારા ગામમાં પદમણામાં 8 ધોરણ પછી કોઈ સ્કૂલમાં ભણવાનો સ્કોપ નથી, જેથી અમે સતત ફર્ટિલાઇઝનગરમાં દોડ્યા પણ ફર્ટિલાઇઝનગરનું તંત્રને ત્યાંના પ્રિન્સિપાલે અમારી કોઈ વાત સાંભળી નહીં। ત્યારબાદ અમે 7 તારીખે અહીંયા ડીઓ કચેરી આવ્યા, ડીઓ કચેરીમાંથી ભલામણપત્ર લઈને આવ્યા, ભલામણપત્ર અમે રજૂ 8 તારીખે કર્યો પ્રિન્સિપાલની સામે, પણ પ્રિન્સિપાલે અમારો ભલામણપત્ર હાથમાં નહીં સ્વીકાર્યો અને અમારી સાથે તુચ્છ વર્તન કર્યું, જોડે અમે પાકિસ્તાનથી આવ્યા તો મારે એ પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવાની વાત કરું છું અને એની પાસે વચ્ચેના ગાળાની અંદર એમણે સ્કૂલમાં એડમિશન આપ્યું છે બીજા છોકરાને, એની બી તપાસ થવી જોઈએ અને જે પણ જે તે સ્કૂલમાં વિદ્યાર્થીઓને એડમિશન આપ્યું છે મોટા ભાગે બધા પૈસાદારને જ આપે છે, ગરીબના છોકરાને એડમિશન નથી મળતું, જેથી અમારો આક્રોશ છે, જેથી કરીને સરકારને હું જણાવું છું કે અમને ક્રાંતિકારીના રાહે ન દોડવું જોઈએ, ભગતસિંહની રાહ ન અપનાવી પડે, એના માટે સરકાર સખ્ત કાયદો પાલન કરે અને કાયદાનું સંપૂર્ણ પાલન પાલન થવું જોઈએ, જનતાની વાત સાંભળવું જોઈએ, આજે જનતાની કોઈ વાત નથી સાંભળતું, એટલે અમને ખુશ ખુનસ છે કે અમારે દેશ છોડવો યા તો અમારે હવે બલિદાન આપવા માટે તૈયાર રહેવું પડે।